નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ આપ સર્વેને જ્ઞાન લાઈવમાં આવકારું છું મિત્રો પાંચ મિનિટમાં પાક્કો પાયો કરવા માટે આપણે અગાઉના મળ્યા હતા ભૌતિક વિજ્ઞાન અને સેમ પ્રમાણે રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનનો રસ્સો રસાયણ વિજ્ઞાનમાં આપણે પાંચ મિનિટમાં બધા જ ટોપિક્સને આવરી લેવાના છે રસાયણ વિજ્ઞાનમાં નવા કોન્સ્ટેબલ પીએસઆઈ એટલે કે ખાકી સ્પેશિયલના આર આર પ્રમાણે આટલા ટોપિક્સ આપણે ગણી શકીએ જેમ કે એસિડ અને ક્ષાર ધાતુ અધાતુ અણુ પરમાણુ એના સિવાય દ્રવ્યની વિવિધ અવસ્થા પોલીમર પદાર્થો અને સાથે સાથે કાર્બનિક સંયોજનો આ બધા જ ટોપિક્સના આજના લેક્ચરમાં આપણે મેઇન મુદ્દા કોષ્ટક દ્વારા જોવાના છે તો હવે સમય નથી બગાડતા ફટાફટ લેક્ચર શરૂ કરીએ છીએ જેમ કે એસિડ બેઝના સંદર્ભમાં ખાદ્ય પદાર્થમાં રહેલા એસિડ જેવી રીતે વિનેગાર અથવા સરકો એસિડિક એસિડ લીંબુ કે નારંગી સાઇટ્રિક એસિડ દહીં કે છાશ લેક્ટિક એસિડ કે કાચી કેરી ટાર્ટરિક એસિડ મધમાખી કીડીનો કે કીડીનો ચટકો એસિડ ઘઉંમાં ગ્લુમેટિક એસિડ સફરજનમાં મેલિક એસિડ ટામેટા અને પાલકની બાજીમાં ઓક્ઝેલિક એસિડ હોય છે સેમ એ જ રીતે એસિડ કે બેઝનું વિભાજન આપણે પીએચને આધારે કરતા હોઈએ છીએ જો પીએચ સાત કરતા ઓછી હોય તો આપણે તેને એસિડિક પદાર્થ કહીએ છીએ સાત દરિયાનું પાણી આઠ પોઈન્ટ પાંચ કાં તો એના કરતા વધુ ખાવાના સોડાનું જલીય દ્રાવણ આઠ પાંચ ધોવાના સોડાનું જલીય દ્રાવણ પીએચ મૂલ્ય બાર લાળ રસ પીએચ બેઝિક ગુણધર્મ ધરાવે છે વિનેગર અથવા સરકો એની પીએચ બે પોઈન્ટ પાંચ તો મિત્રો અહીંયા નથી લખ્યા તેવા બે પદાર્થો આપી દઉં છું યુરિનની ની પીએચ પાંચ થી છ પોઈન્ટ પાંચ અને અને દૂધની પીએચ છ પોઈન્ટ ત્રણ થી છ પોઈન્ટ છ ચલો એનાથી આગળ વધીએ અહીંયા શબ્દ બોલે હતા ખાવાનો સોડા અને ધોવાનો સોડા તો એના અણુસૂત્રો પૂછાય તો કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો થઈ જાય સંયો ખાવાનો સોડા એન એચ થ્રી ધોવાનો સોડા એન ટુ સીઓ થ્રી કોસ્ટિક સોડા કોસ્ટિક સોડા એન ઓ એચ પ્લાસ્ટર ઓફ પેરી સીએ એસ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ આલ્કોહોલ અથવા ઇથેનોલ સી ટુ એચ ફાઈવ ઓ એચ બોરેક્સ એન એ ટુ બી ફોર ઓ સેવન ઇન્ટુ ટેન એચ ટુ ઓખંડનો કાંટ અથવા ધાતુ ક્ષારણ એફી ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ચૂનાના પથ્થરનું અણુસૂત્ર છે સીએસસીઓ થ્રી માટે ચૂનાના પથ્થરને આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ આના આ જ અણુસૂત્ર આરસપહાણનું પણ છે ચાલો ત્યાંથી આગળ વધીએ ધા ધાતુ અધાતુ તત્વોમાં જ્યારે આપણને ધાતુ ખંડ કોઈ જમીનમાંથી કે પૃથ્વીના પેટાળમાંથી મળે છે ત્યારે તે કોઈ શુદ્ધ સ્વરૂપે નથી હોતી તે કાચી ધાતુ સ્વરૂપે હોય છે જેમ કે ક્યુપરાઈટ એ કોની કાચી ધાતુ છે કોપરની કોપર ગ્લાન્સ પણ કોપરની વારે વારે પ્રશ્ન આ પૂછાઈ ગયો બોક્સાઇટ એ કોની કાચી ધાતુ છે

તો તેના સારા ગુણધર્મો પણ હોય અને એના ખરાબ ગુણધર્મો પણ હોય લોખંડ હોય તો તે મજબૂત હોય પણ એને કાટ લાગી જાય હવે આવા ધાતુના ગુણધર્મોને કાઢવા માટે આપણે મિશ્ર ધાતુ બનાવીએ છીએ અને પરીક્ષામાં તમને મિશ્ર ધાતુની ઉપયોગીતા વાળો પ્રશ્ન વધારે આવતો હોય છે જેમ કે અહીંયાથી એક એક શબ્દો બોલું છું વાડ કાપના સાધનો બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ ઉપરાંત પુલ કે જહાજના બાંધકામમાં પુલ કે જહાજમાં કાંસુ સંગીતના સાધનો બનાવવા માટે અથવા વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે મેગ્નેલિયમ પ્લમ્બિંગના ફિટિંગ બનાવવા માટે જર્મન સિલ્વર અને નથી લખ્યું એવું એક ના મુખ્ય જેમ કે ઇસ્ત્રીનો તાર સાનો બનેલો હોય છે તો નિક્રોમનો બનેલો હોય છે બોલો રેડે આ જના લેક્ચરમાં પાંચ મિનિટમાં આપણે રસાયણ વિજ્ઞાનનો પોસ્ટમોર્ટમ કરી લીધો આજ પ્રમાણે અગાઉના લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાનનો ભૂકો અને જીવ વિજ્ઞાનનો જલસો જોયો હતો જે વિદ્યાર્થીઓ અગાઉનું લેક્ચર મિસ કર્યું હોય એ સમયાંતરે જોઈ લેજો જેમાંથી તમને બંને ટોપિક્સમાં કંઈક નવું જાણવા મળવાનું છે તો મિત્રો વિડીયોને લાઈક્સ અને શેર કરજો અને આવી માહિતી મેળવવા માટે જ્ઞાન લાઈવના સોશિયલ મીડિયાને ફોલો કરો જય હિન્દ જય ભારત